ગીરગઢા મામલતદાર શ્રીને આવેદન. ગીરગઢડાના મોહબતપરા ગામે ગૌચરની જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા આવેદનપત્ર આપ્યું. ગીરગઢડાના મોહબતપરા ગામે સરકારી ગૌચરની આશરે 700 થી 1000 વીઘા જમીન અસામાજિક તત્વો દ્વારા દબાણો કરી લેવાયા હોવાના કારણે પશુધન પાલકોના પશુનું ચરણિયાર ખુલ્લું નહીં હોવાથી મૂંગા ઢોર પરેશાન થતા હોય. ગામલોકો દ્વારા આ સરકારી ગૌચર જમીનની જાળવણી માટે સંપ્રાપ્તિ કરેલ છે. હાલના સમયમાં મોહબતપરા ગામમાં 1 એકર જમીન પણ પશુને ચરવા માટે રહી નથી તેવો આવેદન કરતાઓએ રોડ રસ્તા અને સીમ વિસ્તારમાં જવા માટે રસ્તા ઉપર પણ દબાણ કરી લેવામાં આવ્યું છે, જે ખુલ્લું કરવા માટે ગામલોકો મેદાને આવ્યા હતા. જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કે પછી પરિસ્થિતિ જેસે થે તેની તેજ સ્થિતિમાં યથાવત રહેશે. સંવાદદાતા સાગર ડાભી, દિવ મિરર ન્યૂઝ, ગીરગઢડા. રેકોર્ડ આપણે આવી ગયા છે. હવે આજે જે અમે આવ્યા છીએ કે જે ભેટના કર્મચારીને આજની તારીખમાં ધરપકડ કરવા માટે નથી અને ભેટના કર્મચારીને બચાવવા માટે જે તલાટી આપણે જે મંત્રીના મંત્રી હોય એને બહાર કાઢવા માટેની જે એ લોકોએ કોશિશ કરી છે એને સામે અમારા ખેડૂતોનો વિરોધ છે અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હવે તમે તમને અને પોલીસ સ્ટેશનને એટલા બધા આપણને ચોખ્ખા દેખાતા નથી. બેંક મેનેજરનો કોઈ એમાં રોલ જ ના આવે. આટલી મોટી લોનો આપી દે જેમાં બેંક મેનેજરનો કોઈ રોલ જ ન હોય. અને અમારા ગામના લોકોનું કેવું એવું છે કે બેંકના જે તમે સસ્પેન્ડ કરેલા જે માણસો છે, બરાબર, કર્મચારીઓ છે, હવે એને પાછા લેવાવાળા જે ગામ લોકો અથવા તો મંત્રીઓ જેણે આવેદન આપ્યું એને પણ એને કહેવાનું